વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પ્રકરણ નંબર 3 જોવા જઈ રહ્યા છીએ. એનાથી પહેલા થોડાક તમને પ્રશ્નો પૂછીશ. ઘણી વખત ઘરમાં એવું બને છે કે મમ્મી આપણે કામ સોંપીને જાય છે અને એ કામ આપણે પૂર્ણ કરવાનું છે, પરંતુ શું થાય છે? મમ્મીએ આપણે કીધું કે શાક વઘારી નાખજે. આપણે પૂર્વ તૈયારીઓ કરી લીધી અને જોયું તો મસાલિયામાં મરચું હતું નહીં. આપણે તરત શું કરશું? ફોન લગાવશું. હલો મમ્મી, મરચું તો છે જ નહીં, ક્યાં રાખ્યું છે? એટલે મમ્મીનો તરત સામેથી જવાબ આવશે, કબાટમાં જો, ત્રીજા ખાનામાં ત્રીજા નંબરની બેણીમાં મરચું છે. તરત જ કબાટ ખોલશું ને જોશું તો મરચું આપણે મળી જશે. આપણે દુકાનવાળા પાસે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ. દુકાનવાળો આપણે કહે છે કઈ કઈ વસ્તુ જોઈએ છે ને આપણે જવાબમાં કહીએ છીએ કે એક હાઇડ્રેન્સિકનું નાનું પેકેટ આપો, એક પાર્લે જી બિસ્કીટનું નાનું પેકેટ આપો અને એક મને ડેરી મિલ્ક જોઈએ છે. તરત જ દુકાનવાળો કહેશે, ડેરી મિલ્ક પણ કેટલા વાળી? આપણે કીધું 10 રૂપિયા વાળી અને તરત જ 5 મિનિટમાં આપણી વસ્તુ આપણે મળી ગઈ. એવી જ રીતે ઘણી વખત આપણે દવાની દુકાનમાં જઈએ છીએ ને આપણે જોતા હોઈએ છીએ કે દવાનું બિલ બનાવવા વાળો વ્યક્તિ માત્ર નંબર બોલે છે, 3, 4, A, B, G, અને એમાંથી કહે છે કે કેટલી ક્વોન્ટિટીમાં દવાઓ આપવી. છતાં પણ એવો ઓછો ભણેલો છોકરો આપણે કરેક્ટ સાચી દવા આપી દે છે, એની પાછળનું કારણ શું છે? ક્યારે વિચાર્યું છે? નથી વિચાર્યું ને. આ બધાને પાછળ રહેલું છે આયોજન, જેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. આયોજન એટલે શું? તો કયું કાર્ય કેવી રીતે ક્યારે કોણ કોના દ્વારા કરશે, એટલે જ આયોજન. આપણે અંગ્રેજીમાં જોઈએ તો 5 આપણા પ્રશ્નો બને છે WH થી, જે છે વાય, વેટ, વોર, વેર, વેર એન્ડ હાઉ, બરાબર છે? તો આનો જ્યારે જવાબ મળે છે તો એને જ કહેવાય છે પ્લાનિંગ. અર્થ જોઈએ. આયોજનનો અર્થ એટલે શું? તો આયોજન એટલે પસંદગીનું કાર્ય. જે કાર્ય આપણે કરવાનું છે એના માટે સૌથી પહેલા આપણે પસંદગી કરીએ છીએ. આપણા પાસે ઘણા વિકલ્પો હોય છે, પરંતુ માત્ર આપણે એમાંથી એક વિકલ્પની પસંદગી કરવાની છે. ત્યારબાદ જોઈએ આયોજનનો ખ્યાલ. તો કોઈ પણ હેતુને સિદ્ધ કરવા માટે આપણે શું કરશું? તો એનો પૂર્વ વિચાર કરશું, એની પૂર્વ શરતોને આધીન રહી માહિતી એકઠી કરી અને ત્યારબાદ એની કામગીરીની સોંપણી કરશું અને સોંપણી અનુસાર જો કાર્ય થશે તો આપણા ધાર્યા હેતુઓ આપણે સિદ્ધ કરી શકશું. ત્યારબાદ આવે છે મુખ્ય પ્રશ્ન, જે બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સમાં પૂછાતો હોય છે અને આ પ્રશ્ન પૂછાય ત્યારે ઓછામાં ઓછા 10 મુદ્દા લખવા જરૂરી છે. કુલ મુદ્દાઓ 11 છે. પહેલો મુદ્દો જોઈએ તો પ્રશ્ન શું છે? પ્રશ્ન છે આયોજનની લાક્ષણિકતાઓ જણાવો. આયોજનની લાક્ષણિકતાઓમાંની પહેલી લાક્ષણિકતા છે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આયોજન તમને કોઈ એક સ્થળે નહીં પરંતુ ઘણા બધા સ્થળે જોવા મળશે. મંદિરોમાં પણ જોવા મળશે, રાજકીય પક્ષોમાં પણ જોવા મળશે, શિક્ષણમાં પણ જોવા મળશે. કોઈ પણ સેક્ટર, કોઈ પણ જગ્યા એવી નથી કે જ્યાં આયોજન નથી. આપણા ઘરથી માંડી ને મોટી મોટી ઓફિસો, કંપનીઓ સુધી બધું જ કાર્ય આયોજન દ્વારા ચાલતું હોય છે. બીજો મુદ્દો જોઈએ, સર્વપ્રથમ કાર્ય છે. ક્યારે પણ કોઈ પણ કાર્યની શરૂઆત કરવી છે તો કેનાથી થશે? આયોજનથી થશે. તમને કહી દેવામાં આવે કે તમારી પાસે 10,000 રૂપિયા છે, એને કઈ રીતે ખર્ચશો? તો તમે પહેલા વિચારશો તમને કઈ જગ્યાએ જવું છે, એ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એ રૂપિયાનો ખર્ચ કરવો છે, ખર્ચ કરવો છે તો કેટલા પ્રમાણમાં કરવો છે. એટલા જ માટે એને સર્વપ્રથમ કાર્ય કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. બૌદ્ધિક કાર્ય કઈ રીતે? તો આપણા શારીરિક માળખામાં આપણું મગજ છે એ આયોજનનું કાર્ય કરે છે. એ આપણે કહે છે કે હા, પાણી પીવું છે તો આપણું શરીર પાણી તરફ જશે, હાથમાં પાણીનો ગ્લાસ આવશે અને આપણે પાણી પીએ છીએ. એવી જ રીતે કોઈ પણ એક ધંધાકીય એકમ છે, એને ચલાવવાનું છે તો એનો હેતુ નક્કી થઈ ગયો છે તો ત્યારબાદ એને આગળ વધારવા માટે શું જોશે? આયોજન જોશે. તો બૌદ્ધિક અને સભાનતાપૂર્વકનો નિર્ણય લેવામાં આવે છે અને એને જ પ્રમાણે કાર્ય કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે પરિવર્તનશીલતા. બહુ જ મહત્વનો મુદ્દો છે દીકરીઓ. પરિવર્તનશીલતા, આયોજન એ હંમેશા પરિવર્તનશીલ હોવું જોઈએ. કઈ રીતે? તો આપણે જોઈએ છીએ હાલની પરિસ્થિતિ કેવી છે.
બદલાયા કરે છે. કોરોના વાયરસ આવી ગયો, આપણું શાળાનું માર્ચ પહેલાનું આવતા વર્ષનું આયોજન કંઈક અલગ હતું અને કોરોનાના આવવાના કારણે આપણું આયોજન બદલી ગયું છે. આપણે જે શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવાના હતા એ આજે આપણે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમથી ભણાવી રહ્યા છીએ. તો આ છે પરિવર્તન. તો આયોજન કોઈ દિવસ જડ હોવું જોઈએ નહીં. બાહ્ય પરિબળો બદલાશે તો આયોજન બદલવું જ પડશે. આંતરિક પરિબળોને આપણે અંકુશમાં રાખી શકીએ છીએ. જેમ કે કોઈ કર્મચારી છે એ જોબ કરવા માટે નથી આવતા તો એનું એક દિવસનું કામ અન્ય કર્મચારી સંભાળી શકે છે. પરંતુ બાહ્ય પરિબળો જ બદલી જાય છે, રાજકીય પક્ષ જ બદલી જાય છે, એની પોલિસી જ બદલી જાય છે. સરકારે પણ વેટમાંથી જીએસટી લાગુ પડ્યું તો એમાં કોઈ પણ ધંધાકીય યુનિટ છે એ પોતાના ફેરફાર ચલાવી શકતું નથી. એને પોતાના આયોજનમાં એને અનુસરવા માટે ફેરફાર લાવવા જ પડે. જેમ છે એ પરિવર્તનશીલ છે, જડ નથી. પાંચમો મુદ્દો છે ચોકસાઈ. આપણે જાણીએ છીએ ઘણી વખત આપણા પાસે આપણી વાર્ષિક આવકની માહિતી માંગવામાં આવે છે અને મોટાભાગના લોકો એ માહિતી ખોટી આપે છે. શા માટે? જો માહિતી ચોક્કસ સચોટ સાચી નહીં હોય તો જે પણ આયોજન કરવામાં આવશે એ ખોટા જ થવાના છે. વસ્તી ગણતરી માટે પણ આપણા ઘરે સર્વે કરવા માટે લોકો આવતા હોય છે. એ લોકો જ્યારે જે માહિતી માંગે છે એ ચોક્કસ અને સચોટ હોવી જોઈએ. માહિતી સાચી હશે તો અને તો જ આયોજન છે એ સંપૂર્ણપણે પોતાના લક્ષ્યાંકો સિદ્ધ કરી શકશે. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે પૂર્વાનુમાન અનિવાર્ય છે. જ્યારે જ્યારે આયોજન કરવામાં આવે છે તેનાથી પહેલા તેનું પૂર્વાનુમાન કરવામાં આવે છે. પૂર્વાનુમાન એટલે કે ભવિષ્ય શું હશે, કેવું હશે એની એક ધારણા કરવામાં આવે છે. પૂર્વાનુમાનના આધારે જ આપણે નક્કી કરી શકીએ છીએ કે ભવિષ્ય કેવું હશે અને આપણે કેવા પ્રકારના પગલાં લઈ શકશું. હા, પૂર્વાનુમાન ક્યારેક ખોટા પણ પડી શકે છે. એટલા જ માટે તો આપણે આગળનો મુદ્દો જોઈએ કે આયોજન પરિવર્તનશીલ પણ હોવું જોઈએ. ત્યારબાદનો મુદ્દો છે સાતમો મુદ્દો, વિકલ્પોની યાદી. જ્યારે પણ આયોજન આપણે કરીએ છીએ ત્યારે આપણી સામે ઘણા બધા વિકલ્પો હોય છે, પણ એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે કે જેનાથી આપણું ધ્યેય છે એ સિદ્ધ થઈ શકશે, વધારે સારી રીતે ધ્યેય સિદ્ધ થઈ શકશે, એ વિકલ્પની પસંદગી કરવાની છે. ઉદાહરણ લઈએ તો એક કંપની છે, એને પોતાનું વેચાણ વધારવું છે તો એના માટે ક્યા પગલાં લેશે? તો એના માટે પણ વિકલ્પો છે. વસ્તુની જે કિંમત છે એમાં ઘટાડો કરશે, વસ્તુની માંગ વધે એવા પ્રયત્નો કરશે, કે સેલ્સમેન છે એને ટ્રેનિંગ આપશે કે વધારેમાં વધારે સારું વેચાણ કરી શકે, જાહેરાત વધારી શકે. આપણે જાણીએ છીએ કે લક્ષ સાબુએ શું કર્યું છે. લક્ષ સાબુ વાળાએ એક એક્ટર નહીં પણ ઘણા બધા ફિલ્મ સ્ટારને પોતાની એડવર્ટાઇઝમાં લીધા છે, જેના કારણે એ બધા જ એક્ટર્સના ફેન ફોલોઈંગ હોય એ લક્ષ સાબુ ખરીદવા માટે પ્રેરાય છે. એવી રીતે સંતુરનું ઉદાહરણ લઈએ તો સંતુર સાબુની સાથે ઘણી વાર ચમચી ફ્રીમાં જોવા મળે છે તો ઘણી વાર બોલપેન ફ્રીમાં જોવા મળે છે. એનાથી પણ લોકો આકર્ષાય છે અને એ વસ્તુ ખરીદવા તરફ વળે છે. તો આ બધું કોના કારણે થાય છે એના માટે પણ આયોજનની જરૂર છે. એટલા જ માટે વિકલ્પોની યાદી એ આયોજનનો જ એક ભાગ છે. ત્યારબાદ જોઈએ આઠમો મુદ્દો છે ભવિષ્ય સાથે સંબંધ. આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. ક્યારે તમે સાંભળ્યું છે કે આપણે ભૂતકાળનું આયોજન કરીએ? ધંધાકીય એકમ 2016 વધી ગયું છે તો એનું આયોજન કરવા નહીં દેશે. હા, 2022 આવે છે તો એનું આયોજન ચોક્કસથી કરશે. એટલે જ હંમેશા આયોજનને ભવિષ્ય સાથે સંબંધ હોય છે. આપણે પણ વિચારીએ છીએ કાલે શું કરવાનું છે, આપણે ક્યારે પણ એમ નથી વિચારતા કે ગઈકાલે શું કરવાનું છે. સવારે ઉઠીને એમ નહીં વિચારી કે ગઈકાલે રાત્રે શું કરવાનું છે. આજે તારીખ છે 22 એપ્રિલ, બરોબર? તો 22 એપ્રિલમાં આપણે એવું નહીં વિચારીએ કે 22 એપ્રિલના બપોર પડી ગઈ, આપણે વિચારશું 22 એપ્રિલ સવારે મારે શું કરવાનું છે. ના, હંમેશા આયોજન છે એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. આપણે રાતનું પ્લાનિંગ કરીએ છીએ, બીજા દિવસનું પ્લાનિંગ કરીએ છીએ. ઘણી વખત મમ્મી બપોરના જમવા બેસીને આપણે પૂછતી હોય છે રાતે જમવામાં શું ખાવું છે, શા માટે? એને પણ આયોજનની જરૂર છે. ત્યારબાદ આવે છે મુદ્દા નંબર 9, સતત પ્રક્રિયા છે. ધંધાકીય એકમનું એક વર્ષનું લક્ષ્યાંક હતું કે 1 લાખ એકમોનું એને ઉત્પાદન કરવાનું છે. તો 1 લાખ એકમોનું ઉત્પાદન થઈ ગયું તો શું ધંધાકીય એકમ બંધ થઈ જશે? ના, ધંધાકીય એકમ સતત ચાલુ રહેશે. 1 લાખ એકમોનું ઉત્પાદન થઈ ગયું, એનું વેચાણ થઈ ગયું,
तो यूनिट ने ताळा लागी जशे ने यूनिट ने बंद नथी करवानो, एने सतत चालू राखवानो छे। एटले के आयोजन धंधाकीय प्रक्रिया जे छे एमां शुरुआत थी अंत सुधी सतत चालू ज रहे छे, एटले आयोजन ने सतत प्रक्रिया कहेवामां आवे छे। ત્યારબાદનો 10મો મુદ્દો છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, ગોલ। આપણા જીવનનો ગોલ શું છે? ધંધાકીય એકમનો ગોલ શું છે? હા, ધંધાકીય એકમનો ગોલ શું છે એ નક્કી કરવામાં આવે છે, ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે। ધ્યેય હશે તો એના સુધી પહોંચવા માટે તમે યોગ્ય પગલા ભરી શકશો। આજે હું જ તમને કહું છું કે 10000 રૂપિયા તમને આપું છું, ચલો એને કઈ રીતે ખર્ચ કરશો? તમે વિચારશો 10000 રૂપિયાને હું ઇન્વેસ્ટ કરું, 10000 રૂપિયામાંથી હું કોઈ ખરીદી કરું, 10000 રૂપિયામાંથી 5000 રૂપિયા હું મારા પેરેન્ટ્સને આપું, 5000 રૂપિયા બેંકમાં રાખું, ઘણા બધા વિકલ્પો છે, પણ તમને શું કરવું છે? તો પહેલા ધ્યેય નક્કી કરવું પડે છે અને એના જ અનુસાર તમારે આયોજનની રચના કરવી પડતી હોય છે। ત્યારબાદનો આ પ્રશ્ન લાક્ષણિકતાઓમાંનો છેલ્લો મુદ્દો છે, 11મો મુદ્દો, નિર્ણય પ્રક્રિયા જરૂરી। આયોજન કરવું છે ત્યારે હંમેશા પહેલા નિર્ણય લેવા પડશે। જે પણ વ્યક્તિમાં નિર્ણય શક્તિ સારી છે તે સારામાં સારું આયોજન કરી શકે છે। કંપની પાસે તો ઘણા બધા એમ્પ્લોયસ આવે છે, કોઈ એકાઉન્ટન્ટ માટે આવે છે, તો કોઈ ઉત્પાદન માટે આવે છે, તો કોઈ મજૂર તરીકે આવે છે। તમે શું પસંદ કરશો? ક્યાં મજૂરની પસંદગી કરશો? હા, એ છે નિર્ણય પ્રક્રિયા। આયોજનમાં સાથે સાથે કયું કાર્ય ક્યારે કેવી રીતે કોના દ્વારા કેટલા સમયમાં કરાવવું એ પણ નક્કી કરવામાં આવે છે। સમય નિશ્ચિત હોય છે, કામ નિશ્ચિત હોય છે, જેથી સમયનો પણ બગાડ થતો નથી અને આપણે જે પણ લક્ષ્યાંક માટે જે પણ ધ્યેય પૂર્ણ કરવા માટે આયોજન કર્યું છે એ આપણું પરિણામ થાય છે। આ હતું આયોજનની લાક્ષણિકતાઓ। 5 માર્ક્સમાં પ્રશ્નમાં બોર્ડમાં પૂછાય છે અને પૂછાય ત્યારે ઓછામાં ઓછી 10 લાક્ષણિકતાઓ લખવી જરૂરી છે। નવો પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું।